vibrant summit, Kruci and cooperation. આ સમિટના આયોજનથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે હજી વધુ કેમ વિકાસ થઈ શકે, આ ક્ષેત્રમાં કેવી રીતે પ્રગતિ થઈ શકે, એ દિશામાં ચર્ચા વિચારણા થાય, એ દિશામાં નવા ઉદ્યોગપતિઓ પણ આગળ વધે, આગળ આવે અને વાઇબ્રન્ટ સમિટમાં જોડાય અને આપણા ગુજરાતના ક્ષેત્રના વિકાસમાં પોતાનો ફાળો આપે, એ દિશામાં ખૂબ મહત્ત્વનો એવો આ ત્રિદિવસીય કાર્યક્રમ દેશના ખેડૂતોની આવકની ચિંતા કરનાર આપણા વડાપ્રધાનશ્રીને હું કૃષિમંત્રી તરીકે અભિનંદન આપું છું. સાથોસાથ આ આવક જો ખેડૂતોની ડબલ કરવી હોય તો એના માટે આપણે ભગીરથ પ્રયત્નો કરવા પડે અને આ બધી વ્યવસ્થાઓ માટે ગુજરાતની સરકાર પૂરેપૂરી પ્રયત્નશીલ છે. જો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય જો ખેડૂતો અપનાવે અને ખાસ કરીને એ પણ સહકારી ક્ષેત્રે, તો હું માનું છું કે ગુજરાતના ખેડૂતની આવક પણ ડબલ થશે, ખેડૂત સુખી થશે અને એની આવક નિયમિત થશે અને ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે, એ દિશામાં જો આપણે બધા સામૂહિક પ્રયત્નો કરી અને એ દિશામાં અહીં જો ઉદ્યોગપતિઓ આવ્યા હોય તો હું એને પણ નિમંત્રું છું, એને પણ જાહેર આમંત્રણ આપું છું કે આ દિશામાં તમે અમારા ગુજરાતમાં ખેતી ક્ષેત્રે ખેતીમાં થતા જે ઉત્પાદનની ચીજો છે એ પણ તમે સ્થાપો. તમને બધાને મળીને ખૂબ આનંદ થયો, તમારો બધાનો આભાર. ભારત માતા કી જય.